ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તમને ખબર છે આપણે આગળ એક ચેપ્ટર શીખી ગયા. કયું? ખબર છે, ઈંટોની ઇમારત. તો એ ચેપ્ટરની અંદર આપણે ઈંટની બનાવટ, તેની ડિઝાઇન, તેનું પરિવહન, ઈંટો દ્વારા ઊભી થતી મોટી બિલ્ડિંગો વગેરે વિશે શીખી ગયા. તમને મજા આવી હશે, નહીં? મને તો બહુ મજા આવી. તમને મજા આવી? હા, બરાબર ને, બહુ મજા આવી હશે. તો આજે આપણે એવું જ એક સરસ મજાનું બીજું ચેપ્ટર શીખવા જઈ રહ્યા છીએ. તો ફકરાનું નામ પછી જોઈ, પહેલાં હું તમને કંઈક બતાવું. તે જુઓ, મારા હાથમાં શું છે? સ્કેલ છે. સ્કેલ એટલે કે માપપટ્ટી છે. દેખાય છે તમને? જુઓ, આ માપપટ્ટી અને બીજી આ. તો તમે મને કહેશો કે આ માપપટ્ટીમાં તમને શું તફાવત દેખાય છે? દેખાય છે? અરે વેરી ગુડ. તો આ પહેલી માપપટ્ટી જે છે તે કેવી છે? મોટી, એટલે કે લાંબી છે. અને આ બીજી નાની, એટલે કે ટૂંકી છે. તો આપણે આપણું બીજું ચેપ્ટર એવું જ શીખવાનું છે, જેનું નામ છે લાંબુ અને ટૂંકું. તો મિત્રો, તમને સમજ પડી જ ગઈ હશે કે લાંબુ એટલે વધારે લંબાઈ વાળું અને ટૂંકું એટલે તેનાથી ઓછી લંબાઈ વાળું. તો ચાલો આજનું આપણું આ ફકરણ જોઈએ, જેનું નામ છે લાંબુ અને ટૂંકું. તો મિત્રો જુઓ, અહીંયા તમને એક આકૃતિ આપવામાં આવી છે, બરાબર? એમાં શું કરવાનું છે કે બિંદુઓ એકબીજાથી કેટલા અંતરે આવેલા છે. હવે અહીંયા ઘર છે, હોસ્પિટલ છે, બગીચો છે, મંદિર છે અને સારા છે, બરાબર? એની અંદર એક એક બિંદુઓ આપેલા છે, બરાબર? આ બિંદુઓ કેટલા અંતરે આવેલા છે તે આપણે શોધવાનું છે. આમ તો આપણે અંદાજ લગાવીને પણ તેનું માપ શોધી શકીએ છીએ કે ઘર બગીચાથી કેટલા અંતરે છે. પણ મિત્રો, બધી વાર અંદાજથી માપ સરખું આવતું નથી. જ્યારે પણ આપણે કોઈ પણ પ્રકારનું ચોક્કસ માપ જોઈએ ત્યારે આપણે ફૂટપટ્ટીનો ઉપયોગ કરવો પડે. જ્યારે આપણે ફૂટપટ્ટીની મદદથી માપીશું ત્યારે આપણને ચોક્કસ માપ મળશે. તો મિત્રો, સૌથી પહેલા આપણે આ ફૂટપટ્ટી વિશે થોડી ઘણી માહિતી મેળવી લઈએ. વિદ્યાર્થી મિત્રો, આ આપણા કંપાસ બોક્સમાં આવતી નાની ફૂટપટ્ટી છે, જે તમે જોઈ શકો છો. અને આની અંદર, આ નાની ફૂટપટ્ટીની અંદર 0 થી 15 સુધીના અંક લખેલા હોય છે. હવે મિત્રો, તમે આ મોટી ફૂટપટ્ટી જોઈ શકો છો, જેની અંદર 0 થી 30 લગીના અંકો લખેલા હોય છે. અને મિત્રો, આ જે ફૂટપટ્ટી હોય છે એની અંદર આપણને સેમી અને ઇંચ બંનેની અંદર માપો આપેલા હોય છે. તો આપણે સેન્ટીમીટર વિશે જોઈએ. મિત્રો, તમે અહીંયા એક ફૂટપટ્ટી જોઈ રહ્યા છો જેમાં 0 થી અંકો લખેલા છે અને CM લખેલ છે. CM એટલે કે સેન્ટીમીટર. આપણે જે કંઈ પણ વસ્તુનું માપન કરીશું તે શામાં કરીશું? સેન્ટીમીટરમાં કરીશું. હવે તમે અહીંયા જોઈ રહ્યા છો કે અંકોની ઉપર લાલ કલરની લાઈન દોરેલી છે, એટલે કે એનો મતલબ જે એ છે કે એ સેન્ટીમીટર દર્શાવે છે. જે અંકો હોય છે તે શું દર્શાવે છે? સેન્ટીમીટર દર્શાવે છે. હવે તમે અહીંયા જોઈ રહ્યા છો કે દરેક અંકોની વચ્ચે નાના નાના લાલ કલરના કાપાઓ આપેલા છે. આ કાપાઓ શું દર્શાવે છે? મીમી દર્શાવે છે. મીમી એટલે કે મિલીમીટર. જે આપણે નાની નાની વસ્તુઓનું માપ લેવું હોય તો આપણે મિલીમીટરનો ઉપયોગ કરીએ છીએ, અને મોટી વસ્તુનું માપ લેવું હોય તો આપણે સેન્ટીમીટરનો ઉપયોગ કરીએ છીએ. અને હા, જો આપણે સેન્ટીમીટરમાં માપ લેવું હોય તો આપણે શરૂઆત ક્યાંથી કરવાની? 0 થી જ કરીશું. આપણે 2 સેન્ટીમીટર કાગળ જોઈતું હોય તો આપણે 0 થી જ 2 સુધીનું માપ લઈશું, એટલે આપણે 2 સુધીના સેન્ટીમીટર કાગળ મળશે. એટલે આપણે કોઈ પણ માપ લઈએ તો કોઈ પણ માપની શરૂઆત ક્યાંથી કરવાની? 0 થી કરવાની. મિત્રો, ફૂટપટ્ટી વિશે તમને સમજ પડી ગઈ. તો હવે આપણે આ આકૃતિની અંદર જે પણ બિંદુઓ આપેલા છે તેને ફૂટપટ્ટીની મદદથી માપીએ અને જોઈએ કે કોની વચ્ચે વધારે અંતર છે અને કોની વચ્ચે ઓછું અંતર છે. એ આપણે શાની મદદથી નક્કી કરીશું? ફૂટપટ્ટીની મદદથી માપીને. તો ચાલો જોઈએ આપણે કે ઘરથી બગીચા વચ્ચેનું અંતર કેટલું છે.
તો મિત્રો આપણે એ પણ યાદ રાખવાનું કે આ જે આપણે અહીંયા અંતર માપીએ છીએ એ આપણે સેમીમાં માપવાનું છે, અને ફૂટપટ્ટીમાં તો સેમી અને ઇંચ બંનેમાં માપ હોય છે, બરાબર? એટલે ધ્યાન રાખો કે જ્યાં સીએમ લખ્યું છે, સીએમ એટલે કે સેન્ટીમીટર લખ્યું છે, ત્યાંથી જ માપીશું, બરાબર? અને કોઈ પણ વસ્તુની લંબાઈ જ્યારે પણ માપીએ ત્યારે ક્યાંથી શરૂઆત કરવી? ઝીરોથી શરૂઆત કરવી, બરાબર? ચાલો તો આપણે ગળથી બગીચા વચ્ચેનું અંતર માપીએ. તો ગળથી બગીચા વચ્ચેનું અંતર જુઓ, હવે અહીંયા મેં ઝીરોથી શરૂઆત કરી છે અને અહીંયા જુઓ 33 આપ્યા છે. કેટલા આપ્યા છે? 33. તો આ બે બંને બિંદુઓને હું જોડી દઉં છું અને એ કેટલા થાય છે? 33 સેમી થાય છે. કેટલા થાય છે? ગળથી બગીચા વચ્ચેનું અંતર કેટલું છે? 33 સેમી થાય છે. હવે જોઈએ કે બગીચાથી હોસ્પિટલ કેટલા અંતરે આવેલી છે. તો આપણે જોઈએ અહીંયા ગાડી ઝીરોથી આપણે શરૂઆત કરીએ, અહીંયા 37 આવે છે, બરાબર? અને બિંદુ તો અહીંયા છે, તો આપણે બિંદુ સુધીનું માપ મેળવીએ. સાડત્રીસ અને અહીંયા બીજા 6, બરાબર? 6 અને 37. તો જે આપણને મળ્યા 37 અને 6 એને આપણે શું કરીશું? સરવારો કરી દઈશું. શું કરી દઈશું? સરવારો. તો 37 અને 6 કેટલા થશે? 43. તો આ બંને વચ્ચેનું માપ કેટલું થયું? 43 સેમી. હવે આપણે જોઈએ બગીચાથી મંદિર વચ્ચેનું અંતર કેટલું છે. તો બગીચાથી મંદિર વચ્ચેનું આપણે અંતર જોઈએ, તો અહીંયા કેટલું છે? 32 સેમી છે. કેટલું છે? 32 સેમી છે. હવે આપણે જોઈએ બગીચાથી સારા સુધીનું અંતર. તો બગીચાથી સારા સુધીનું અંતર જોઈએ તો કેટલું છે? 36 સેમી. કેટલું છે? 36 સેમી. આ તો આપણે જોયું બગીચાથી ઘર સુધીનું અંતર, બગીચાથી હોસ્પિટલ સુધીનું અંતર, બગીચાથી સારા સુધીનું અંતર, બગીચાથી મંદિર સુધીનું અંતર. આ સિવાય મિત્રો તમે મંદિરથી ઘર સુધીનું અંતર પણ જોઈ શકો છો. તો ચાલો આપણે જોઈએ કે મંદિરથી ઘર સુધીનું અંતર કેટલું છે. તો અહીંયા 37 અને 27. કેટલું થયું? 37 અને 27. તો 37 અને 27 નો સરવારો કરો જોઈએ. કેટલા છે? 37 પ્લસ 27. આપણે સરવારો કરીશું. 7 ને 7 14, 4 બધી ફરી 1, 3 ને 2 5, ને 1 6. તો ગઢથી મંદિર સુધીનું અંતર કેટલું થયું? 64 સેમી થયું, બરાબર? હવે આપણે મંદિરથી સારા સુધીનું અંતર જોઈએ. તો મંદિરથી સારા સુધીનું અંતર જોઈએ તો અહીંયાથી આપણે લઈએ તો અહીંયા 37 અને આ 6. તો 37 ને 6 કેટલા થયા? કેટલા છે? 37 પ્લસ 6 તો કેટલા થશે? 43 સેમી. કેટલું થશે? 43 સેમી. એટલે કે મંદિરથી સારા સુધીનું અંતર 43 સેમી. હવે આ સિવાય તમારે બીજું કોઈ માપ જોવું હોય તો તમે હોસ્પિટલથી સારા સુધીનું અંતર જોઈએ આપણે, બરાબર? તો હોસ્પિટલ સુધી સારા સુધીનું અંતર જોઈએ તો આટલે 37 સેમી અને બીજું 15. કેટલા છે? 15. તો આ કેટલું થયું? 37 પ્લસ 15. તો આપણે સરવારો કરીએ. 7 ને 1 8, 9 10 11 12, 12 2 વધી પડી 1, 3 ને 1 4 ને 1 5, એટલે કે કેટલું થયું? 52 સેમી. એટલે હોસ્પિટલથી શાળા સુધીનું અંતર 52 સેમી. હવે આપણે જોઈએ ગઢથી હોસ્પિટલ સુધીનું અંતર. તો ગઢથી હોસ્પિટલ સુધીનું અંતર છે
31 સેમી કેટલું છે 31 સેમી બરાબર આ સિવાય પણ તમારે ગળથી શાળા સુધીનું અંતર જોઈએ આપણે કારણ કે આપણે ગળેથી શાળા સુધી તો આવીએ જ છીએ બરાબર તો આપણે ગળથી શાળા સુધીનું અંતર જોઈએ તો ગળથી શાળા સુધીનું અંતર છે 37 અને આ 28 કેટલા છે 28 એટલે ગળથી શાળા સુધીનું જે અંતર છે તે કેટલું છે 37 પ્લસ 28 તો 37 પ્લસ 28 કરો કેટલા આવશે આપણે અહીંયા લખીએ 37 પ્લસ 28 તો 8 ને 7 કેટલા થશે ગણો જોઈએ 15 બરાબર ને 8 ને 7 15 15 નો 5 વધી 1 3 ને 2 5 ને 1 6 એટલે કેટલું થશે 65 સેમી બરાબર પડી ગઈ સમજ ચાલો હવે આ બધાનો માપ તો આપણે જોઈ લીધું પણ હવે આપણે આમાં એ જોવાનું છે કે સૌથી દૂર કયું છે અને સૌથી નજીક કયું છે તો જુઓ આમાં સૌથી ઓછું માપ કોનું છે અહીંયા 32 છે 33 છે 31 છે તો ઘરથી હોસ્પિટલ સુધીનું અંતર કેટલું છે 31 સેમી એટલે સૌથી ઓછું અંતર કોની વચ્ચે છે ઘરથી હોસ્પિટલ વચ્ચે છે બરાબર એટલે સૌથી ઓછું અંતર કોની વચ્ચે છે ઘરથી હોસ્પિટલ વચ્ચે અને સૌથી વધારે અંતર કોની વચ્ચે છે ચલો સૌથી વધારે અંતર વાળું જોઈએ અહીંયા 64 છે અહીંયા 65 છે અહીંયા 52 તો સૌથી વધારે કયું થયું 65 સેમી બરાબર એટલે ઘરથી શાળા સુધીનું અંતર કેટલું છે 65 સેમી જે સૌથી વધારે છે બરાબર તો આ પ્રમાણે તમારે તમારી નોટબુકમાં નકશો દોરવાનો અને તેમની વચ્ચે રહેલા માપ ફટફટીની મદદથી માપવાના તો વિદ્યાર્થી મિત્રો આપણે એકબીજા વચ્ચેનું અંતર જોયું બરાબર એટલે કે લંબાઈ વિશે શીખ્યા હવે આપણે આગળ જોઈએ તો હું તમને એક વાર્તા કહું છું બરાબર એક રાજા હતો કોણ હતો અકબર રાજા તેના દરબારમાં એક ચતુર મંત્રી કોણ અકબરનો મંત્રી કોણ તમને ખબર જ હશે કોણ બિરબલ તો એનો ચતુર મંત્રી બિરબલ હતો એક દિવસ અકબરને એમ થયું કે લાવને આ બિરબલને શું કરું પરીક્ષા લઉં તો અકબરે બિરબલને કહ્યું કે બિરબલ મેં આ એક રેખા દોરી છે શું દોરી છે રેખા દોરી છે તો બિરબલ તું મને આ રેખાને નાની કરી આપ પણ આ રેખાને તારે સાફ પણ કરવાની નથી કે તારે કાપવાની પણ નથી આ બંને વસ્તુ વગર તારે આ રેખાને મને ટૂંકી કરી બતાવ તમને તો ખબર છે કે બિરબલ ચતુર હતો એટલે બિરબલે શું કર્યું તમને ખબર છે બિરબલે એક મોટી નીચે રેખા દોરી દીધી અને અકબરને કહ્યું લો આ તમારી રેખા નાની થઈ ગઈ પડી ગઈ ને સમજ કે કોઈ પણ રેખાનું ચોક્કસ માપ હોતું નથી બરાબર એટલે પછી બિરબલે શું કહ્યું કે લો આ તો તમારી રેખા નાની થઈ ગઈ અને અકબર પણ સમજી ગયા કે બિરબલ ચતુર છે એને જીતી શકાય નહીં તો વિદ્યાર્થી મિત્રો તમારી ચોપડીના પાના નંબર 14 ઉપર આ અકબર અને બિરબલની વાર્તા આપેલી છે તે તમે ધ્યાનથી જોજો તો મિત્રો તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે બિરબલે તેની ચતુરાઈથી કેવી રીતે અકબરની રેખાને નાની કરી આપી મિત્રો આપણે દરેક રેખા કરતાં લાંબી રેખા દોરી શકીએ છીએ પરિણામે કહી શકાય કે સૌથી લાંબી રેખા હોઈ શકે નહીં વિદ્યાર્થી મિત્રો બસ આજે આટલું જ નવા ટોપિક સાથે નવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આવજો ઘરમાં રહો સુરક્ષિત રહો